नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 विषय एसपी सेक्शन 2 એની અંદર ચેપ્ટર નંબર 2 જે આપણે જોઈ રહ્યા છીએ, જેનું નામ છે શેર ફેર બદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતરણ. આ ચેપ્ટરની અંદર બાળકો આપણે બે સ્વરૂપના શેર વિશે આપણે માહિતી લીધી, એક મૃત સ્વરૂપના શેર અને બીજું અમૃત સ્વરૂપના શેર. મૃત સ્વરૂપના શેર જેને આપણે ફિઝિકલ શેર લીધા અને અમૃત સ્વરૂપના શેર જેને આપણે ડિમેટ શેર લીધા. મૃત સ્વરૂપના શેર અંગે કંપની ધારાની જોગવાઈઓ જોઈ, ત્યાર પછી મૃત સ્વરૂપના શેર ફેર બદલીની વિધિ જોઈ, સાથે સાથે અમૃત સ્વરૂપના શેર ફેર બદલીની આખી પ્રોસેસ જોઈ. બે સ્વરૂપના શેરોની આપણે માહિતી લીધી. ત્યાર પછી બાળકો આપણો આગળનો સવાલ છે, જેનું નામ છે શેર ફેર બદલી અંગે સેક્રેટરીની ફરજો. અહીંયા સેક્રેટરીની કેટલી ફરજ છે એના વિશે આપણે માહિતી લેવાની છે. એ પહેલા સૌ પ્રથમ શેર ફેર બદલી શું છે એના વિશે હું તમને બેઝિક એવી માહિતી આપી દઉં. તો શેર ફેર બદલી એટલે કે શેર ફેર બદલી એટલે મારી પાસે રહેલું શેર હું કોઈ અન્ય વ્યક્તિને વેચું છું, તો આ જે પ્રક્રિયા થાય છે તેને કહેવાય શેર ફેર બદલી. ફરીથી મારી પાસે રહેલું શેર હું અન્ય કોઈ વ્યક્તિને વેચું છું અને આ જે પ્રોસેસ છે, આ જે પ્રક્રિયા થાય છે એને શેર ફેર બદલી તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? હવે આ ફેર બદલી એટલે કેવી ખબર પાડો? સ્વૈચ્છિક રીતના થતી શેરની ફેર. સ્વૈચ્છિક એટલે ઈચ્છા અનુસાર. મારી ઈચ્છા છે કે ભાઈ મારી પાસે રહેલો શેર મારે કોઈ અન્ય વ્યક્તિને વેચવો છે તો હું વેચી શકું છું, પરંતુ ભારતીય કંપની ધારા 2013 એવું કીધેલું છે કે ભલે શેર મારી પાસે છે, શેરની માલિકી મારી છે, પણ જ્યારે પણ હું એવું વિચારું કે મારી પાસે રહેલો શેર મારે અન્ય વ્યક્તિને વેચવો છે, તો આવા સમય સંજોગોની અંદર શું કરવાનું ખબર? પહેલા મારે કંપનીની મંજૂરી લેવી પડશે, મારે કંપનીની અંદર રજૂઆત કરવી પડશે કે ભાઈ મારી પાસે આ કિંમતનો શેર છે અને આ શેર હું વેચવા માંગુ છું. કંપની શું કરશે? આજુબાજુની પરિસ્થિતિને ચેક કરશે. ચેક કર્યા પછી કંપનીને એવું લાગે કે કઈ વાંધો નથી આવતો, શેરને બદલી કરવા દેવી જોઈએ, તો જ કંપની શું કરશે? મને શેર ફેર બદલી કરવાની મંજૂરી આપશે. કંપનીને એવું લાગે છે કે નહીં, આ મારી કંપનીના શેરની ફેર બદલી કરશે તો કંપનીને નુકસાન થાય એવું છે, તો કંપની શું કરશે ખબર છે? શેર ફેર બદલી કરવાની મંજૂરી નહીં આપે, ના પાડી દે. એટલે કંપની શું કરે છે? શેર ફેર બદલી કરવાની મંજૂરી આપે છે, પણ પહેલા બધી જ પરિસ્થિતિને જોશે કે ખરેખર શેરની ફેર બદલી કરવા દેવા જેવી છે કે નહીં. જો નથી તો શેર ફેર બદલી નહીં કરો, જો કરવા દેવા જેવી છે તો કંપની તમને હા. આવી રીતના કંપનીની અંદર શેર ફેર બદલીની પ્રોસેસ ક્રિએટ થાય છે. ફરીથી રિપીટ કરું છું, જ્યારે મારી પાસે રહેલો શેર હું અન્ય કોઈ વ્યક્તિને વેચવા માંગુ છું, તો પહેલા મારે કંપનીની અંદર મંજૂરી લેવી પડે. હું કંપનીની અંદર અરજી કરીશ, કંપની ચેક કરશે કે ખરેખર મને શેરની ફેર બદલી કરવા દેવા જેવું છે કે નહીં. કંપનીને એવું લાગશે કે હા, શેરની ફેર બદલી કરવા દેવી છે, કોઈ પ્રોબ્લેમ નથી, તો કંપની મને પરમિશન આપશે તો હું મારા શેરની ફેર બદલી કરીશ.
સંદર્ભ પર એટલે મારી પાસે રહેલો શેર જ્યારે હું કોઈ અન્ય વ્યક્તિને વેચવા જાઉં છું અને આવી જ્યારે પ્રક્રિયા કંપનીની અંદર ક્રિએટ થાય છે તો આ પ્રક્રિયા દરમિયાન સેક્રેટરીની કેટલી ફરજ ઊભી થાય, સેક્રેટરી કેટલું કામ કરવાનું છે એના વિશે આપણે અહીંયા માહિતી લેવાની છે. એની અંદરનો પોઈન્ટ નંબર પહેલો, શેર ફેર બદલી ફોર્મની ચકાસણી કરવાની. જો મારી પાસે રહેલો શેર જ્યારે હું કોઈ અન્ય વ્યક્તિને વેચવા જાઉં છું ને, તો એવા સમય સંજોગોની અંદર શું કરવાનું રહેશે, મારે સૌ પ્રથમ શેર ફેર બદલી ફોર્મ લેવાનું રહેશે. આ ફોર્મ લેવા ક્યાં જઈશ, તો રજીસ્ટર ઓફિસે જઈશ. રજીસ્ટર ઓફિસ મને શું કરશે, શેર ફેર બદલી ફોર્મ આપશે. એની અંદર મારે શું ચેક કરવાનું છે, તો ત્રણ વસ્તુ ચેક કરવાની. પહેલું, રજીસ્ટરનો સિક્કો છે કે નહીં તે. બીજું, તારીખ. અને ત્રીજું, સ્ટેપ. જ્યારે તમે શેરની ફેર બદલી કરો ને એટલે ફોર્મ ઉપર મારે ત્રણ વસ્તુને ચેક આઉટ કરવું પડે, રજીસ્ટરનો સિક્કો, તારીખ અને સ્ટેપ. એટલે પહેલું મારે કામ શું કરવાનું, હું રજીસ્ટર ઓફિસે જઈશ, ફોર્મ લઈશ, આ ત્રણ વિગત ચેક કરીશ, ઓકે બધું ઓકે વ્યવસ્થિત છે. પછી હું શું કરીશ, શેર ફેર બદલી ફોર્મની અંદર ખરીદનાર અને વેચનાર બે પક્ષ હશે તો જ ફેર બદલીની પ્રક્રિયા થાય ને, સમજણ પડે છે. તો શેર ફેર બદલી ફોર્મની અંદર હું ખરીદનાર અને વેચનાર બંનેની તમામ વિગતો લખીશ. જેટલી બી વિગત આવતી હશે ને બધી જ વિગતો ભરીશ અને પ્લસ એક સાક્ષીની હાજરીમાં સિગ્નેચર કરીશ. એટલું થઈ જાય એટલે એ ફોર્મ હું ક્યાં આપીશ, કંપનીની અંદર જમા કરીશ. કંપનીની અંદર જમા કરીશ એટલે બધા જ ફોર્મ કોની પાસે આવશે, કંપનીના સેક્રેટરી પાસે. કંપનીના સેક્રેટરી પાસે જેવું ફોર્મ આવશે તો સેક્રેટરીએ શું કરવાનું છે, ફોર્મની ચકાસણી કરવાની. એની અંદર શું ચકાસણી કરવાની, શેરની સંખ્યા કેટલી છે, કેટલા શેરની ફેરબદલી કરવા માંગુ છું, શેરના પ્રકારો કયા પ્રકારના શેર છે, ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર છે, કયા પ્રકારના શેર છે, ફોર્મમાં સહી કરેલી છે, આ તમામ વિગતો ચેક કરવાનું રાખવાનું છે સેક્રેટરી. તો પહેલી ફરજ એ છે કે શેર ફેર બદલી ફોર્મમાં ચકાસણી કરવી. કઈ કઈ બાબતની, તો કે શેરની સંખ્યા, શેરના પ્રકાર અને ત્યાર પછી શું કીધું છે, એની અંદરની સિગ્નેચર. કમરે નીચું ચલો. ત્યાર પછી આવે છે સ્ટેમ્પ અને ફી. મેં તમને હમણાં જ કીધું કે ફેર બદલીની અંદર સ્ટેમ્પ લગાવેલો, ફેર બદલી ફોર્મ જે છે એની અંદર સ્ટેમ્પ લગાવેલો છે કે, આ ચેક કરવાનું. તો જો એની અંદર શેર ફેર બદલી માટે આવેલ ફોર્મમાં શેરની સંખ્યા અને શેરની બજાર કિંમત પ્રમાણે જરૂરી સ્ટેમ્પ લગાવેલ છે કે નહીં તે તપાસવું જોઈએ. કારણ કે સ્ટેમ્પ એના આધારે હશે, તમારા શેરની જે બજાર કિંમત છે ને એના આધારે ફોર્મ ઉપર સ્ટેમ્પ લગાવેલો હશે. તો ચેક કરવાનું કે તમારી પાસે શેર જે છે એની કિંમત કેટલી છે અને હાલમાં એની બજાર કિંમત કેટલી છે. એ બજાર કિંમત અને તમારી પાસે રહેલી જે શેર છે એ બંનેની કમ્પેરિઝનમાં જેટલો બી સ્ટેમ્પ થતો હશે તો એ સ્ટેમ્પ લગાવેલો છે. રજીસ્ટર ઓફિસે અમુક પ્રકારની ફી ભરવી પડે, એ ફી ભરેલી છે, આ પહેલા ચેક કરવાનું. ચલો બે વસ્તુ ચેક થઈ જાય, પછી ત્રીજું આવે છે સાક્ષીની સહી. તો ફોર્મની અંદર સાક્ષીની સહી કરેલી છે કે નહીં આ પણ ચેક કરવાનું રહેશે. જો ત્રણ પોઈન્ટ, પહેલું ફોર્મની ચકાસણી કરવાની, તો એની અંદર કઈ બાબત ચેક કરવાની, તો શેરની સંખ્યા, શેરનો પ્રકાર અને ત્યાર પછી આવે છે ફોર્મની અંદરની સહી. કમલે જો ત્યાર પછી શું કીધું, સ્ટેમ્પ અને ફી છે તો એ ચેક કરો. ત્યાર પછી શું આવશે, તો કે સાક્ષીની સહી, ફોર્મની અંદર સાક્ષીની સહી કરેલી છે તો એ ચેક કરો. કમ્પ્લીટ. ત્યાર પછી આવે છે શેર ફેર બદલીની પહોંચ. જોઈએ એની અંદર કંપની રજીસ્ટર્ડ ઓફિસમાં અથવા શેર ટ્રાન્સફર એજન્ટને, કે શેર ટ્રાન્સફર એજન્ટનું કામ ઊભું થશે,
શેની ફેર રજે કરવા જાઉ છું ને એટલે રજિસ્ટર ઓફિસમાં અથવા શેર ટ્રાન્સફર એજન્ટને શેર ફેર બદલી ફોર્મ આપ્યા બાદ તેમાં જણાવેલ વિગતો સંતોષકારક જણાય તો તે અંગેની પહોંચ આપવી જોઈએ. સેક્રેટરી શું કરશે? જે શેર ફેર બદલી ફોર્મ શેર હોલ્ડરે ભરેલું છે ને એની ચકાસણી કરશે, શેર માટે ફીની ચેક કરશે અને સાક્ષીની સહી છે કે નહીં એટલી વિગત ચેક કરશે. ચેક કર્યા પછી આ સેક્રેટરી શું કરશે? જે શેર ફેર બદલી ફોર્મ છે ને એ રજિસ્ટર ઓફિસે મોકલશે અને સેલ ટ્રાન્સફર એજન્ટને મોકલશે. બંનેને મોકલવામાં આવે છે ફોર્મ એટલે બંને વ્યક્તિ શું કરશે? ફોર્મને ચેક કરશે. ચેક કર્યા પછી બંનેને એની અંદરના જેટલા બી પુરાવાઓ છે, જેટલું બી ડોક્યુમેન્ટ મોકલાવેલા છે એ ડોક્યુમેન્ટ સંતોષકારક લાગશે તો શેર ફેર બદલીની પહોંચ કોને આપશે? શેર હોલ્ડર. પહોંચ મળવાથી એવું સાબિત થશે કે રજિસ્ટર ઓફિસ અને શેર ટ્રાન્સફર એજન્ટ તરફથી મને શેર ફેર બદલીની પરમિશન મળેલી છે, મળી ગઈ છે. તો શેર ફેર બદલીની પહોંચ કોણ આપશે? રજિસ્ટર ઓફિસ અને શેર ટ્રાન્સફર એજન્ટ. ત્યાર પછી આવે છે સંચાલક મંડળનો ઠરાવ. શેર ફેર બદલી પત્રકમાં જણાવેલી વિગતો અને બાબતો યોગ્ય સંતોષકારક જણાય તો શેર ફેર બદલીની મંજૂરી આપવામાં આવે છે. શેર ફેર બદલી પત્રકની અંદર નોંધ કરેલી હશે કે બધી નોંધ ચેક કરવામાં આવશે, એની અંદર બધું સંતોષકારક જણાશે તો સંચાલક મંડળ શું કરશે? શેર ફેર બદલીની મંજૂરી આપશે. કમલે જો અહીંયા શું થશે ખબર? અહીંયા સુધીની પ્રોસેસ થઈ ગઈ, શેર ફેર બદલીની પહોંચ મળી ગઈ એટલે પછી સેક્રેટરી શું કરશે? સંચાલક મંડળને બોલાવશે. આપણી કંપનીનું સંચાલન કોણ કરે? સંચાલક મંડળ જ કરે છે એટલે શું કરશે? અહીંયા સંચાલકોને બોલાવશે. સંચાલકને બોલાવી અને એના એની વચ્ચે વાત મૂકશે કે આ શેર ફેર બદલીનું ફોર્મ છે એને ચેક કરી લીધું છે. ત્યાર પછી રજિસ્ટર ઓફિસ અને ટ્રાન્સફર એજન્ટ જે છે એને ફોર્મની પહોંચ પણ શેર ધારકને મોકલી આપેલી છે. બધી જ વિગતો અમે ચેક કરી, અમને બધું સંતોષકારક લાગ્યું. હવે ચેક આઉટ તમારે કરવાનું છે. સંચાલક મંડળ શું કરશે? બધી વિગતોને ચેક કરશે. સંચાલકને લાગશે કે નહીં બધું ઓકે છે એટલે સંચાલક મંડળ શું કહેશે કે અમને કોઈ જાતનો કોઈ વાંધો નથી, તમે શેર ફેર બદલી કરવાની પરમિશન આપી. બધા સંચાલકો એગ્રી થશે, પોતાની સિગ્નેચર કરશે એટલે સેક્રેટરીએ જે પ્રસ્તાવ મૂકેલો છે એનો ઠરાવ પાસ થઈ જશે. ક્લિયર? ચલો પાંચ પોઈન્ટ ફરીથી રિપીટ કરું છું. સેક્રેટરીએ શું કરવાનું છે? તો શેર ફેર બદલી ફોર્મની ચકાસણી કરવાની, એની અંદર કેટલી વિગતો ચેક કરવાની, એક તો શેરની સંખ્યા, ત્યાર પછી શેરનો પ્રકાર અને ત્યાર પછી સિગ્નેચર. બીજી કેટલી વિગત ચેક કરવાની, સ્ટેમ્પ છે કે નહીં, ફી જરૂરી ભરી છે કે નહીં, ત્યાર પછી સાક્ષીની સહી છે, એટલી વિગતો ચેક કરવાની. ચેક કર્યા પછી શેર ફેર બદલીની પહોંચ મળશે. કેવી રીતના મળશે? તો જે ફોર્મ શેર ધારકોએ ભરેલું છે એ ફોર્મ ચકાસણી કર્યા પછી કોને મોકલવામાં આવશે? તો કે રજિસ્ટર ઓફિસ અને ટ્રાન્સફર એજન્ટ. રજિસ્ટર ઓફિસ અને ટ્રાન્સફર એજન્ટને મોકલી દેશો એટલે સંતોષકારક બધું લાગશે તો શેર ફેર બદલીની પહોંચ આપવામાં આવશે. પહોંચ આપ્યા પછી સંચાલક મંડળનો ઠરાવ, પછી હું સંચાલક મંડળને બોલાવીશ, એના વચ્ચે પ્રસ્તાવ મૂકીશ કે આટલી બધી પ્રોસેસ કમ્પ્લીટ છે, હવે તમે લોકો શું ડિસિઝન આપો છો એ જાણવા માંગીએ છીએ. સંચાલકો શું કરશે? બધી જ વિગતોને ચેક કરશે. ચેક કર્યા પછી એને પણ સંતોષકારક લાગશે એટલે શું કરશે? શેર ફેર બદલીનો ઠરાવ પસાર કરી દેશે. ત્યાર પછી આગળની પ્રોસેસ આવે છે શેર ફેર બદલી પત્રકમાં જરૂરી નોંધ. શેર ફેર બદલી પત્રક આપણે તૈયાર કર્યું હશે એની અંદર જરૂરી નોંધ કઈ હશે?
વિષયની ફેરબદલી કરવા માંગે છે તો એનું ઓલરેડી સભ્ય પત્રકની અંદર નામ તો હશે જ, પછી મેં એક અલગથી પત્રક તૈયાર કર્યું હશે ફેરબદલી પત્રક, એની અંદર હું નોંધ કરીશ કે આ નામની વ્યક્તિ છે એની પાસે એટલા શેર છે, એ વ્યક્તિ પોતાની પાસે રહેલા શેર એની કિંમત આ છે, એમાંના એટલા શેર આ વ્યક્તિને આપે છે, આવી હું ફેરબદલી પત્રકની અંદર નોંધ કરીશ. ક્યારે કરું? જ્યારે મને સંચાલક મંડળમાંથી પરમિશન મળી જાય ને પછી. ક્લિયર? એટલું આગળ સભ્ય પત્રકમાં જો શેર ફેરબદલી મંજૂર કરવામાં આવે છે ત્યારબાદ સભ્ય પત્રકમાં આ અંગેની નોંધ કરવામાં આવે. શેર ફેરબદલી પત્રકની અંદર મને મંજૂરી મળી જાય છે એટલે પછી હું શું કરીશ? સભ્ય પત્રકમાં નોંધ કરીશ. શેની નોંધ કરીશ? તો કે ઓલરેડી જે વ્યક્તિ પાસે મારી કંપનીનો શેર છે એ વ્યક્તિનું નામ સભ્ય પત્રકની અંદર તો હશે જ. સંદેહ પડે છે? એ વ્યક્તિનું નામ સભ્ય પત્રકની અંદર હશે. હવે એ પોતાની પાસે રહેલો શેર બીજા વ્યક્તિને વેચે છે તો અહીંયા હું શું નોંધ કરીશ? તો કે એનું જે નામ છે એ નામ શું કરીશ? સભ્ય પત્રકમાંથી રદ કરીશ અને જે વ્યક્તિ ખરીદનાર છે એ વ્યક્તિનું નામ સભ્ય પત્રકની અંદર એડ કરીશ. હું સભ્ય પત્રકમાં આ નોંધ કરીશ. ક્લિયર? ત્યાર પછી શેર ફેરબદલી મંજૂરીની નોટિસ મોકલવી. જો કોને મોકલવાની? તો કે ખરીદનાર. ખરીદનારને મંજૂરી અંગેની નોટિસ મોકલવામાં આવે છે. સંચાલક મંડળમાંથી મંજૂરી મળી ગઈ, ટ્રાન્સફર એજન્ટ તરફથી મંજૂરી મળી ગઈ, રજિસ્ટર ઓફિસ તરફથી મંજૂરી મળી ગઈ, આની જાણ કંપનીના સેક્રેટરીને છે, સંચાલક મંડળને છે, શેર વેચનાર વ્યક્તિને છે, પણ ખરીદનારને ખબર છે? નથી ખબર. તો ખરીદનારને આપણે જાણ નહીં કરવી પડે? કરવી જ પડશે ને. એટલા માટે શું કીધું? શેર ફેરબદલી મંજૂરીની નોટિસ મોકલવી. ખરીદનાર વ્યક્તિને નોટિસ મોકલી દેવાની છે કે ભાઈ તમારે જે શેર ખરીદવાનું છે, તમે જે શેર ખરીદવા માંગો છો એની અંદર બધા જ લોકોની મંજૂરી મળી ગઈ છે એટલે તમારી પાસે જે શેર આવે છે ને એની અંદર કોઈ જાતના વાંધા અરજી ક્રિએટ થયેલા નથી. ક્લિયર? નવા શેર પ્રમાણપત્ર તૈયાર કરો. હવે મારી કંપનીના નવા શેર ધારક બને છે તો એને મારે શેર પ્રમાણપત્ર શું નહીં આપવાના? ઓબ્વિયસલી આપવાના છે. તો નવા શેર પ્રમાણપત્ર નવા શેર ધારકને આપવા માટે મારે પહેલા એને તૈયાર તો કરવા પડશે. સંદર્ભે સેક્રેટરીનું કામ શું છે કે મંજૂરીની નોટિસ મોકલી દીધી ત્યાર પછી નવા શેર ધારક બની ગયા છે તો એના માટે હું નવું શેર પ્રમાણપત્ર તૈયાર કરું. ચલો તૈયાર થઈ જાય પછી કીધું છે નવા શેર ધારકને પ્રમાણપત્ર આપો. હું શું કરીશ? સેક્રેટરી શું કરશે? જેવું શેર પ્રમાણપત્ર તૈયાર થઈ જશે એટલે એ જે નવા શેર ધારક છે એને જાણ કરવામાં આવશે કે તમારું શેર પ્રમાણપત્ર તૈયાર થઈ ગયું છે તો તમે કંપનીમાંથી આવીને લઈ જજો. એને જાણ કરવામાં આવશે. માનો કે એ નથી લઈ જતા તો ફોર્મની અંદર એનું સરનામું તો હશે જ. તો હું શું કરીશ? રજિસ્ટર્ડ ઓફિસ દ્વારા એના સરનામા ઉપર આ નવું જે મેં પ્રમાણપત્ર તૈયાર કર્યું છે ને એ મોકલી આપીશ. સમજણ પડી? કાં તો હું એને જાણ કરીશ કે ભાઈ તમે પ્રમાણપત્ર લઈ જાઓ. એ લેવા નહીં આવે તો એના સરનામે શું કરીશ? એ પ્રમાણપત્ર મોકલી આપીશ. ત્યાર પછી નિયમન પત્રની જોગવાઈઓનું પાલન. હવે આપણે કંપની દ્વારા 2013 દીધેલું છે કંપની કોઈ પણ કામ કરે પણ નિયમન પત્ર, આવેદન પત્ર અને કંપની દ્વારા 2013 જેટલી પણ જોગવાઈઓ છે એ જોગવાઈની વિરુદ્ધ જઈને કામ કરવાનું નથી. એટલે સેક્રેટરી એ કોઈ પણ કામ કરે પણ એને નિયમન પત્રની જોગવાઈઓ જે આપેલી છે એનું ઉલ્લંઘન થવું જોઈએ. આ ધ્યાનમાં રાખીને એને પોતાની બધી ફરજોને પૂરી પાડવાની રહેશે. કમને ફરીથી ચિત્રાપટથી રિપીટ કરું છું. શેર ફેરબદલી પત્રકમાં જરૂરી નોંધ કરવાની રહેશે કારણ કે સંચાલક મંડળ પાસેથી મને પરમિશન મળી ગઈ છે.
એટલે ફેરબદલી પત્રક ની અંદર નોંધ કરીશ કે આ વ્યક્તિ શેરની ફેરબદલી કરવા માંગે છે અને સામે ખરીદનાર વ્યક્તિ આ છે. એ થઈ જાય. હજુ સભ્ય પત્રક માં નોંધ કરીશ જે વ્યક્તિ શેર વેચવા માંગે છે એનું નામ હું સભ્ય પત્રક માંથી કાઢી નાખીશ અને જે ખરીદનાર વ્યક્તિ છે એનું નામ હું સભ્ય પત્રક ની અંદર લખીશ. એટલું થઈ જાય. પછી શેર ફેરબદલી મંજૂરીની હું નોટિસ તૈયાર કરીશ અને આ નોટિસ સેક્રેટરી ખરીદનાર વ્યક્તિને મોકલશે જેથી ખરીદનાર સિક્યોર થઈ જાય કે મારી પાસે જે શેર છે હું જે શેર ખરીદવા જાઉં છું એની અંદર કોઈ જાતના વાંધા આવશે નથી. ત્યાર પછી નવા શેર પ્રમાણપત્ર તૈયાર કરો. પછી સેક્રેટરી શું કરશે, મંજૂરીની નોટિસ ખરીદનારને મોકલી દીધા પછી નવું શેર પ્રમાણપત્ર તૈયાર કરે છે. નવું શેર પ્રમાણપત્ર તૈયાર થઈ જાય એટલે એ શેર પ્રમાણપત્ર શેર ધારકને આપવા, તો એ શેર ધારકને જાણ કરશે કે ભાઈ તમે નવું શેર પ્રમાણપત્ર લઈ જાઓ. અથવા તો શેર ધારકના જે સરનામા આપેલા હશે, જે સરનામો હશે એ સરનામા ઉપર સેક્રેટરી રવાના કરી દેશે. આ બધું કામ થાય એટલે સૌ પ્રથમ ચેક કરવાનું કે નિયમન પત્રની કોઈ પણ જોગવાઈઓનું ઉલ્લંઘન તો નથી થયું, એટલે નિયમન પત્રની જોગવાઈનું ઉલ્લંઘન થવું જોઈએ નહીં. ક્લિયર? તો આ છે શેર ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજ. ફરીથી સેક્રેટરીએ શું કરવાનું છે, તો શેર ફેરબદલી ફોર્મની ચકાસણી કરવાની, એમાં સ્ટેમ્પ અને ફી છે કે નહીં તે, સાક્ષીની સહી, ત્યાર પછી શેર ફેરબદલી ની પહોંચ પહોંચાડવાની રહેશે. એ થઈ જાય પછી આવશે સંચાલક મંડળમાંથી ઠરાવ પસાર. સંચાલક મંડળમાંથી ઠરાવ પસાર થઈ જાય પછી આવશે શેર ફેર બદલી પત્રકની અંદર જરૂરી નોંધ કરવી, સાથે સાથે સભ્ય પત્રકમાં પણ નોંધ કરવાની રહેશે. એ થઈ જાય પછી આવશે શેર ફેર બદલી મંજૂરીની નોટિસ તૈયાર કરવી. નોટિસ અપાય છે ખરીદનારને એટલે ત્યાર પછી આવે છે નવા શેર પ્રમાણપત્ર તૈયાર કરવું. તૈયાર થઈ જાય એટલે નવું શેર પ્રમાણપત્ર નવા શેર ધારકને મોકલી આપો અને છે નિયમન પત્રની જોગવાઈઓની ચકાસણી કરવાની કે ભાઈ એટલું બધું જ હું કામ કરું છું તો આ કામ કરવામાં નિયમન પત્રની કોઈ જોગવાઈઓનું ઉલ્લંઘન તો નથી થયું ને, આ છે. તો જ્યારે શેર ફેરબદલી એટલે મારી પાસે રહેલો શેર, શેર ધારક પાસે રહેલો શેર જ્યારે અન્ય કોઈને વેચવા જાય છે ત્યારે સેક્રેટરીએ આ તમામ બાબતોને પહેલા ચેક કરવાની છે, જરૂરી નોંધ કરવાની છે. આ બધું થઈ જાય પછી જ શેર ફેરબદલીની પ્રક્રિયા પૂર્ણ થાય છે. એ પહેલા શેર ફેરબદલીની પ્રક્રિયા પૂરી થતી નથી. તો એટલી ફરજને ધ્યાનમાં રાખી અને પછી શેર ફેરબદલી થશે. ચલો બાળકો, ત્યાર પછી આપણો આગળનો ટોપિક આવે છે શેરનું કાયદાકીય હસ્તાંતરણ. જો શેરનું કાયદાકીય હસ્તાંતરણ કોને કહેવાય છે, કાયદાકીય હસ્તાંતરણ જેને બીજા શબ્દમાં આપણે ફરજિયાત હસ્તાંતરણ એટલે ફેરબદલી પણ કહી શકાય છે. એની અંદર આપણે પહેલા જોઈએ અર્થ. જો શું કીધું છે તો શેરની માલિકી હકની ફેરબદલી આપોઆપ થાય ત્યારે તેને ફરજિયાત કાયદાકીય હસ્તાંતરણ કહેવામાં આવે છે. શેરની માલિકી હક આપોઆપ બદલાય એટલે મારી પાસે રહેલો જે શેર છે ત્યાં જ્યાં સુધી શેર મારી પાસે છે ત્યાં સુધી માલિકી મારી છે. હવે એ માલિકી આપોઆપ બદલાય અને જે ફેરબદલી થાય એને કહેવાય કાયદાકીય હસ્તાંતરણ. આવું ક્યારે થાય, તો કીધું જુઓ, જ્યારે શેર ધારકનું અવસાન થાય. મારી પાસે શેર છે, મારો અવસાન થાય તો માલિકી બદલવાની છે. અદાલત નાદાર જાહેર કરે. નાદાર એટલે જે વ્યક્તિ ઉપર દેવું છે તો અદાલત એની નાદાર જાહેર કરે
અને અસ્થિર મગજ જેનું માનસિક સંતુલન વ્યવસ્થિત નથી, પોતે ખુદ શું કરે છે એને ખુદનું ભાન નથી, તો એની પાસે રહેલા શેરની માલિકી કેવી રીતના આપણે એને જ આપી શકીએ? સમજાય મેડમ? એટલે ત્રણ સંજોગોની અંદર માલિકી આપવા બદલે એક શેરધારકનો અવસાન થાય, બીજું અસ્થિર મગજનો જાહેર થાય અને ત્રીજું અદાલતને નાદાર જાહેર કરે. આ ત્રણ પરિસ્થિતિ ઉભી થાય અને માલિકી હક જો બદલાય તો એને કહેવાય શેરનું કાયદાકીય હસ્તાંતરણ. કમ્પ્લીટ? હવે આખો અર્થ બોલું છું, ધ્યાનથી સમજજો. શેરની માલિકી હકની આપોઆપ બદલી થાય ત્યારે તેને ફરજિયાત કાયદાકીય હસ્તાંતરણ કહેવામાં આવે છે. ત્રણ સંજોગો, એક તો અવસાન થાય ત્યારે અદાલત નાદાન જાહેર કરે અને ત્યાર પછી કીધું અસ્થિર મગજનો જાહેર કરે ત્યાર પછી આવે છે સંજોગો, એટલે શેરનું કાયદાકીય હસ્તાંતરણના સંજોગો. બાળકો મોસ્ટ એમ્બી સવાલ તમે ત્રણ માર્ક્સની અંદર પૂછાય છે. ફરીથી શેરનું કાયદાકીય હસ્તાંતરણ અંગેના સંજોગો ત્રણ ગુણની અંદર પૂછાય છે, મોસ્ટ એમ્બી સવાલ અને એકદમ ઇઝી છે. એની અંદર પોઈન્ટ નંબર પહેલો, શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને કાયદેસરનો વારસદાર, વસિયતનામું એટલે મારી પાસે જેટલી બી મિલકત છે એ મિલકત મારા અવસાન પછી હું કોને આપીશ, આવું લેખિતમાં મેં જે તૈયાર કરેલું હોય ને દસ્તાવેજ એને કહેવાય વસિયતનામું. અહીંયા શું કીધું છે, શેર હોલ્ડરે વસિયતનામું તૈયાર નથી કર્યું પણ વારસદાર છે, તો જ્યારે જે જીવિત શેર હોલ્ડર છે એનું જો અવસાન થશે, ફોર એક્ઝામ્પલ તરીકે હું શેર હોલ્ડર છું, મેં વસિયતનામું નથી તૈયાર કર્યું પણ મારો કાયદેસરનો વારસદાર છે, એટલે કે મારો છોકરો કે છોકરી તો છે જ. સમજાય મેડમ? એટલે જેવું મારું મૃત્યુ થશે, મારું અવસાન થશે, મારી પાસે રહેલો જે શેર છે એ શેર કંપની કોના નામે ટ્રાન્સફર કરશે? મારા વારસદાર. ભલે મેં વસિયતનામું તૈયાર નથી કર્યું કે મેં એવું જાહેર નથી કર્યું કે મારા અવસાન પછી મારી માલિકી જે છે શેરની એ મારા વારસદારને મળશે, મેં આવું નથી કીધું કંપની, પણ ભારતીય કંપની દ્વારા 2013 એવું કીધું છે કે જે શેર હોલ્ડર તમારી કંપનીનો છે એનું અવસાન થાય છે અને જો એનો વારસદાર હોય તો પહેલા હક એના વારસદારને મળશે, પછી બાકીના હક બીજાને. એટલે કંપનીએ શું કરશે, જે શેર હોલ્ડર છે એનું અવસાન થાય અને જો એનો વારસદાર હોય તો પહેલા શેર એના વારસદારના નામે ફેરબદલી કરશે. ભલે વસિયતનામું નથી બનાવ્યું, જે શેર હોલ્ડર પ્રેઝન્ટ હતો એને કંઈ કીધું નથી, પણ કંપની દ્વારા ત્યાં લાગુ પડે. તમને આ પહેલો સમજો. બીજું, શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને વારસદાર પણ નથી, જો આમ આપણો ઓપ્શન મળતો તો પહેલા સંજોગ કે ભલે વસિયતનામું તૈયાર નથી કર્યું પણ એટલીસ્ટ એનો વારસદાર તો છે. બીજા સંજોગની અંદર એવું કીધું છે, વસિયતનામું પણ નથી બનાવ્યું અને વારસદાર પણ નથી, તો શું કરવાનું? તો કંપનીએ જે શેર હોલ્ડરનું અવસાન થાય છે એક કંપનીએ શું કરવાનું છે, અદાલતમાં જઈને રજૂઆત કરવાની કે મારી કંપનીનો આ શેર હોલ્ડર છે એને વસિયતનામું પણ નથી તૈયાર કર્યું પ્લસ એનો કાયદેસરનો વારસદાર પણ નથી. અદાલત શું કરશે, ચેક આઉટ કરશે કે ખરેખર એનો વારસદાર નથી, ચેક કરશે, વસિયતનામું નથી બનાવ્યું, બધું ચેક કરીને અદાલતને એવું લાગશે કે નહીં ભાઈ બરાબર છે કે વસિયતનામું નથી અને વારસદાર પણ નથી, તો અદાલત શું કરશે, વહીવટદારની નિમણૂક કરશે. વહીવટદાર એટલે અદાલત દ્વારા ઉભો કરેલો અથવા ચૂંટાયેલો નિમણૂક કરેલો એક વ્યક્તિ. કંપની શું કરશે, એના નામે શેરની ફેરબદલી કરશે, કારણ કે અહીંયા વસિયતનામું બી નથી વારસદાર બી નથી, તો માલિકી હકની ફેરબદલી કેવી રીતના કરવી? તો અદાલત જે વહીવટદારની નિમણૂક કરશે ને એના નામે શું થશે, શેરની ફેરબદલી થશે. કમ્પ્લીટ? ત્યાર પછી આવે છે શેરધારક નાદાર જાહેર થાય. નાદારનો મતલબ છે કે જે વ્યક્તિએ મારી કંપનીનો શેર લીધેલો છે એના ઉપર ઓલરેડી દેવું વધતું જ જાય છે અને એની કોઈ કેપેસિટી નથી કે એ ભવિષ્યમાં દેવું પૂરે.
चेक कर्या पछी इना नामे शेडिंग से बदली करशे। कम्प्लीट त्यार पछी शेर तरफ अस्थिर मगजनो जाहेर थाय। अस्थिर मगजनो એટલે જ્યાં સુધી શેર મારી પાસે હતો ત્યાં સુધી મને કોઈ પ્રોબ્લેમ નહોતો, પણ કોઈ કેવી ઘટના પૈકી જેના કારણે મારું માનસિક સંતુલન હવે પહેલા જેવું રહ્યું નથી, માનસિક સંતુલન ખરાબ થઈ ગયું છે, તો અત્યારે શું કરશે? તો મારી પાસે રહેલો શેર વાલી કે ટ્રસ્ટીના નામે ફેરબદલી કરશે। કમલે ત્યાર પછી એકલ વ્યક્તિની કંપનીમાં જે તે વ્યક્તિનું મૃત્યુ થતા, હવે એકલ વ્યક્તિ હોય અને એની કંપનીમાં જો કોઈ શેરધારકનું અવસાન થાય તો કીધું છે જે વ્યક્તિને વારસદાર બનાવ્યો હોય તેની ઓળખ કરી અને કંપની મૃત્યુ પામનારના શેર વારસદારને હસ્તાંતરણ કરે છે। હું એકમ વ્યક્તિની કંપનીની અંદર કામ કરતી હોય અને મેં મારા વારસદારનું નામ કંપનીની અંદર નોંધાવ્યું તો જેવું મારું અવસાન થશે ને એટલે મારા અવસાન પછી એ શેર કોને ટ્રાન્સફર કરશે? કંપની મારા વારસદારને। આવી રીતના તમે એમસીક્યુ ની અંદર પણ પૂછાય છે, એટલે ખાસ ધ્યાન રાખજો।